જય સ્વામિનારાયણ બાળકો, આજે આપણે હિન્દીમાં આગળ જોઈએ. ગયા વિડીયોમાં આપણે ટસે ટમાટર અને ઠસે ઠઠેરા શીખી ગયા છે. હવે આપણે આગળ જોવાના છે. તો જુઓ બાળકો, આ શાનું ચિત્ર છે? શાનું ચિત્ર છે? ડમરૂનું. શાનું છે? ડમરૂનું. આ કોના હાથમાં જોવા મળે છે? જોયું છે તમે? શંકર ભગવાનના હાથમાં જોવા મળે ને આપણને, એને ડમરું કહેવાય. તો આ ડસે ડમરું. તો આજે આપણે ડમરું શીખવાના છે. ડસે ડમરું એટલે ડ શીખવાના છે. તો કેવી રીતના? જો તમારી નોટ ચોપડીમાં આ જે હિન્દી સરળ ભાગ એક છે ને, એમાં પાના નંબર 14 ઉપર છે ને ડ, આ તમને બધા ડોટ આપેલા છે. તો તમારે ડોટ ઉપર આવી રીતના આમ લાઈન કરવાની રહેશે. આવી રીતના ડ લખવાનો. આ ડોટ ઉપર તમે લાઈન કરતા જશો એટલે તમને આ ડ લખતા આવડી જશે. એકદમ ઇઝી છે. પહેલે નાની સ્ટેન્ડિંગ લાઈન કરવાની છે અને પછી આપણે એસ લખીએ ને એવું લખવાનું છે, એટલે ડ થઈ જાય. ઉપર લાઈન કરવાની છે. એવી રીતના આપણે આ બધા ડોટ ઉપર લાઈન કરવાની છે. અને છેલ્લા તમને આ ખાના ખાલી આપ્યા છે, તો તેમાં તમારે લખવાની પ્રેક્ટિસ કરવાની. તો પહેલાં સીધી લાઈન, પછી આપણે એસ લખીએ ને એવી રીતના લખવાનો, અને ઉપર આડી લાઈન એટલે આપણો ડ બની જાય. એવી રીતના પાછી સીધી લાઈન અને પાછો એસ લખવાનો એટલે આપણું ડસે ડમરું. એવી રીતના અહીંયા સુધી લખવાનું છે. આ ડ લખવાનો છે. ડોટ ઉપર લાઈન તમારી ચોપડીમાં આપેલું છે એ જ તમારે લખવાનું છે. અને પછી નોટબુકમાં તમારે આજની તારીખ, આજે તારીખ છે 9/7/20 ને થર્સડે, અને તમારે હેડિંગ આપવાનું છે ડ. પહેલાં ગુજરાતીમાં ડ લખવાનો અને પછી હિન્દીમાં ડ. અને આવી રીતના આપણે જે લખતા છે ને એવી જ રીતના ત્રણ ખાના પાડવાના. પહેલે ગુજરાતીમાં ડ અને હિન્દીમાં ડ, ગુજરાતીમાં ડ અને હિન્દીમાં ડ. એવી રીતના એક એક લાઈન છોડતા જવાનું અને એવી રીતના આખું પાનું તમારે લખવાનું છે. આ તમારું હોમવર્ક છે. જય સ્વામિનારાયણ.